માગરોળ બંદર બારા વિસ્તારના લોકો નગરપાલિકા દ્વારા ઠલવાતા ધન કચરાથી તોબા પોકારી ઉઠ્યા છે, તો આરોગ્યને ખતરો થાય તેવી સંભાવનાથી સ્થાનિક મહિલાઓએ બની રણચંડી, નગરપાલિકામાં હાય હાયના નારા લગાવ્યા. જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે બંદરના બારા વિસ્તારમાં માંગરોળ આખાનો ધન કચરો મૃતક પશુઓ નગરપાલિકાના દ્વારા ઠાલવવામાં આવે છે, જે સ્થળને ફેરવવા સ્થાનિક રહીશો દ્વારા મામલતદારને આવેદનપત્ર તેમજ લાગતા વળગતા અધિકારીઓ તંત્રને લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી ન હલતા અંતે આ વિસ્તારોની મહિલાઓ દ્વારા નગરપાલિકા દ્વારા ઠાલવવામાં આવેલ કચરાને ટ્રેક્ટર રોકી ઉગ્ર વિરોધ કરવામાં આવેલ. રોષે ભરેલ મહિલાઓ જાણે રણચંડીનું રૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક પોલીસ તંત્રને જાણ થતાં તુરંત જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યારે આ રહેણાંક વિસ્તાર હોવાથી અહીંના લોકોની માંગ છે કે આ ધન કચરાનું સ્થળ બીજે કરવામાં આવે, જેથી આરોગ્ય માટે હિતાવહ બને. એક જ કહેવાનું છે કે અમારા રેઝિડેન્ટ એરિયાથી આ કચરો દૂર ફેંકાવે. આ કચરાની તકલીફથી અમારા બાળકોને તકલીફ થાય છે, બાળકોને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, સાંજે ઘરની બહાર નથી નીકળાતું, રસોઈ બનાવીએ છીએ તો રસોઈમાં પણ માખીઓ બેસે છે, પડે છે, જમવા બેઠા હોય તો જમવાના ભાણામાં માખી પડે છે, એટલે અમે જમી પણ નથી શકતા. તો અમારું ખાલી પ્રશાસનને એક જ કહેવાનું છે, તમે કચરાનો કોઈ બીજી જગ્યાએ ગોઠવો અને અહીંયાથી કચરો બંધ કરાવો નાખવાનો. અહીંયા કચરો નાખવાનો બંધ કરાવશો તો અમારે અહીંયા રહેવાના તકલીફ ઓછી થશે. અત્યારે અમારે અહીંયા સવારના બહાર નથી નીકળાતું, સાંજે બહાર નથી નીકળાતું, અમે ઘરમાં કેવી રીતે રહીએ, બહાર કેવી રીતે નીકળીએ. તો અમારું પ્રશાસનને એક જ કહેવાનું છે, કચરાની જગ્યા ચેન્જ કરો, બસ. બીજું અમારું કોઈ પર્સનલ દુશ્મની કે કંઈ છે નહીં. જ્યારે સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત અનેકવિધ મોટી મોટી સ્વચ્છ ભારતની જાહેરાતો કરે છે, પણ માંગરોળના બંદર બારા વિસ્તારના લોકોની અનેક રજૂઆતો કદાચ તંત્ર કે સરકારના ધ્યાનમાં આવતી નહીં હોય. જો ખરેખર સ્વચ્છતા અભિયાન સાબિત કરવું હોય તો આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરી યોગ્ય જગ્યા ઘન કચરા માટે ફાળવે તેવી બંદર બારા વિસ્તારના રહીશોની માંગ છે. ગોવિંદ હડિયા, ZSTV, જૂનાગઢ.